नमस्कार मित्रों, आज आप धोरण 10 सामाजिक विज्ञान प्रकरण नंबर 17 आर्थिक समस्याओं ने पड़कारों गरीबी और बेरोजगारी में मित्रों भाग नंबर 2 विषय चर्चा करना चाहिए। मित्रों आग आप भाग 1 बनाया जमा गरीबी विषय अपने चर्चा करी, भाग 2 में आप बेरोजगारी विषय चर्चा करना चाहिए। मित्रों गरीबी भाग 1 तब जी सको जमा आप गरीबी व्याख्या तपासी, त्यारबाद गरीबी कारणों विषय चर्चा करी, त्यारबाद गरीबी निवारण मित्रों सरकार अनेक कार्यक्रमों जो योजनाओं चालू है अपने तेना विषे आप माहिती मेळवी, जेने लिंक मैं डिस्क्रिप्शन आपेल छे ते तमे विडियो जोई शको छो। मित्रों भाग 1 नो आजे आपणे भाग 2 जे बेरोजगारी छे मित्रों मुद्दो तेना विषे आपणे चर्चा करवानी छे। मित्रों आगळ आपणे धोरण 6 थी लईने 9 सुधीना विज्ञान अने सामाजिक विज्ञानना बधा चेप्टरना विडियो बनावेल छे, जेने लिंक मैं डिस्क्रिप्शन में आपेल छे तमे जईने जोई शको छो। अने मित्रों डिस्क्रिप्शन में मारी टेलिग्राम चेनलनी पण लिंक आपेल छे, तमे जईने टेलिग्राम चेनल जॉइन करी शको छो। मित्रों प्रकरण शुरू करीए जेमां बेरोजगारी भारतनी वर्तमान समस्याओं पैकीनी गंभीर आर्थिक समस्या बेरोजगारी छे। मित्रों बेरोजगारी ना कारणे मित्रों जे गरीबी उद्भवे छे अने आ समस्या मित्रों लांबा गाळानी अने अर्थतंत्र में ऊंडे घर करी गयेली समस्या छे। मित्रों गरीबी अने बेरोजगारी मित्रों बंने समस्याओं खूब ज ऊंडी छे अने मित्रों विश्वना मोटा भागना देशों जे बेरोजगारी समस्या में पसार थई रह्या छे। बेरोजगारी अर्थ समझिए, जे पुख्त वयना व्यक्ति मित्रों जेमा जेनी उमर 15-60 वर्षनी होय, जे बजार में पड़ता वेतन दरे काम करवानी इच्छा अने वृत्ति धरावता होय, मित्रों काम करवानी इच्छा धरावता होय, काम करवा योग्य शक्ति अने योग्य लायकात पर धरावता होय, मित्रों तेओ कामनी शोधमां होवा छतां ते काम मेळवी शकता न होय ते मित्रों तो ते व्यक्ति बेकार के बेरोजगार छे। मित्रों बेरोजगार जे 15-60 वर्षनी उमरना मित्रों आ व्याख्या दुखी जरूरी छे, काम करवानी मित्रों इच्छा धरावता होय, वृत्ति पर धरावता होय, काम करवा योग्य शक्ति पर होय, मित्रों तेओनी लायकात पर होय छे अने कामनी शोधमां होवा छतां तेओ लोकोने मित्रों कार्य न मळतुं होय तेओने आपणे बेरोजगार कहेवाय छे। आवी सामूहिक परिस्थितिने बेरोजगारी कहेवाय छे। आवी बेकारी मित्रों फरियादपणे के ते भોગવે છે અને તે તેને આપણી ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી કહે છે। જો કોઈ વ્યક્તિ મિત્રો પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માગે, 15-60 વર્ષ વચ્ચે વયજૂથમાં જેનો સમાવેશ ન થતો હોય, અપંગ અશક્ત રોગિષ્ઠ કે વૃદ્ધ આરસુ ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં મિત્રો કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય, એવી વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહીં મિત્રો। આ વ્યક્તિઓ બેરોજગાર ગણાતી નથી, જેનો સમાવેશ આપણે 15-60 વર્ષમાં ન થતો હોય મિત્રો તે વ્યક્તિઓ, એટલે કે 15થી નાના એટલે કે 1-14 વચ્ચે આવતા મિત્રો બાળકો અને 60થી ઉપરના જે વૃદ્ધો તે મિત્રો બેરોજગાર નથી ગણાતા। બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે ચર્ચા કરીએ। ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલાક મુખ્ય સ્વરૂપો છે જેના જે નીચે મુજબ છે, જેમાં મિત્રો પહેલી બેરોજગારી છે ઋતુગત બેરોજગારી। ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ, વરસાદની અનિયમિતતા મિત્રો નિયમિતતા હોતી નથી, વરસાદ મિત્રો ક્યારેક આવે છે ને ક્યારેક મિત્રો સાવ નથી આવતો તેવું ચોમાસામાં બને છે મિત્રો, અમુક વિસ્તારોમાં મિત્રો વરસાદ પડે છે ને અમુક વિસ્તારોમાં નથી પડતો, સાવ નથી પડતો તેવી પરિસ્થિતિ સર્જાય છે। વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3-5 માસ બેરોજગાર રહેવું પડે છે મિત્રો, અમુક માસ મિત્રો બેરોજગારી રહેવું પડે છે અમુક મહિના સુધી, આ બેરોજગારીને મિત્રો ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે। ત્યારબાદ છે ઘર્ષણજન્ય બેરોજગારી, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે મિત્રો અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે, તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે। ત્યારબાદ છે માળખાગત બેરોજગારી, જેમાં ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે, જેમાં મિત્રો સામાજિક પછાતપણું, પરંપરાની રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાનો અભાવ વગેરે મિત્રો કારણોથી માળખાગત બેરોજગારી આવે છે। ત્યારબાદ છે મિત્રો પ્રછન્ન કે છુપી બેરોજગારી, કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય અને આ વધારાના શ્રમિકો ઉત્પાદનની કાર્યમાંથી મિત્રો ખસેડી લેવામાં આવે, લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર પડતો નથી મિત્રો, તો આ વધારાની શ્રમિક જે પ્રછન્ન કે છુપા બેરોજગાર કહેવાય છે। એટલે કે મિત્રો જોઈતા કરતાં વધુ પ્રમાણમાં જે શ્રમિકો રોકવામાં આવ્યા હોય અને તે લોકોને મિત્રો છૂટા કરવામાં આવે તો એ લોકો બેરોજગાર બને છે મિત્રો, કેમ કે તે ઉત્પાદનમાં કોઈ ફાળો આપતા નથી। ત્યારબાદ છે ઔદ્યોગિક બેરોજગારી, ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને લીધે જો કોઈ વ્યક્તિ મિત્રો ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તો તે સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય છે।
ત્યારબાદ છે શિક્ષિત બેરોજગારી, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય, અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને મિત્રો શિક્ષિત બેરોજગાર કહેવાય છે. માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય છે તમે, જો તે લોકોને કામ ન મળતું હોય તો તે બેરોજગાર શિક્ષિત બેરોજગાર કહેવાય છે. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વિશે ચર્ચા કરીએ તો મિત્રો ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે. રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચવાની નોંધણી કરાવવામાં મિત્રો ઉદાસીનતાના કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે NSSના આધારે મિત્રો જે નેશનલ સેમ્પલ સર્વે છે તેના આધારે મિત્રો ભારતમાં બેરોજગારીનો વ્યાપકતાનો ખ્યાલ આવે છે. મિત્રો 2011ની વસ્તી ગણતરી 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગારો અને 84 મિલિયન જેટલા લોકો મિત્રો શિક્ષિત બેરોજગારો હતા, જેઓની ઉંમર 15 થી 24 વર્ષ હતી. અને તેવા અંદાજે મિત્રો 4.70 કરોડ લોકો બેકાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ મિત્રો ભારતમાં 2013-14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો. ગુજરાતમાં મિત્રો 10,012 વ્યક્તિઓ એટલે 1.2% બેરોજગારી દર હતો. ભારતમાં 2009-10માં 10,000 મિત્રો શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ બેકાર હતા. અને મિત્રો શિક્ષિત બેરોજગારનું પ્રમાણ શહેરોમાં વધુ હતું. ભારતમાં મિત્રો સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેકારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંડીગઢ અને ગુજરાતમાં મિત્રો બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું જોવા મળે છે. એટલે કે મિત્રો ગુજરાતમાં પ્રમાણ ઓછું છે. ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો યુવાનો છે. વિશ્વની વસ્તીના 66% જેટલા લોકો મિત્રો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે તે ભારતમાં છે. અને ભારતે જો વિશ્વમાં યુવાઓના દેશ થકી મિત્રો મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હશે તો મિત્રો ભારતમાં બેરોજગારીના વરવા સ્વરૂપને આપણે બદલવું પડશે. મિત્રો રોજગારીની તકો ઉત્પન્ન કરવી જ પડશે, તો જ આપણે મિત્રો વિકાસ કરી શકીએ. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તી વધારો, માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, ટેકનિકલ જ્ઞાનનો મિત્રો કૌશલ્ય જ્ઞાનનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવાની મિત્રો નિષ્ફળતા, ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા જોવા મળે છે. મિત્રો જોખમનું પ્રમાણ જે મિત્રો ઓછું છે અને કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો છે. કૃષિ કાર્યોમાં મિત્રો માણસોનો રસ ઘટવા લાગ્યો છે. સિંચાઈની અપૂરતી સગવડો છે. મિત્રો સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. મિત્રો ખેતી સિવાયના સમયમાં મિત્રો વૈકલ્પિક રોજગારીના અભાવ છે. મિત્રો અને કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ છે. જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે છે. અન્ય મિત્રો નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવામાં સાહસનો અભાવ, જ્ઞાન કૌશલ્ય અને તાલીમ અને મિત્રો અનુભવની ખામી, શ્રમની અગતિશીલતા, માનવ શ્રમનું ખામીવાળું આયોજન, મિત્રો ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, આ બધા કારણો દ્વારા મિત્રો બેરોજગારીનો પ્રમાણ વધારો થયો છે. આપણે હવે બેરોજગારી ઘટવાના ઉપાયો વિશે ચર્ચા કરીએ. ઘટાડવા માટે મિત્રો ઉપાયો જેમાં બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી મોટી નબળી કડી છે. મિત્રો આયોજનના નબળા આયોજનના કારણે બેકારીમાં વધારો થયો છે તેમ કહી શકાય. ગરીબી અને બેરોજગારી બંને મિત્રો સગી બહેનો છે. બંને વચ્ચે સમસંબંધ છે. મિત્રો બંને એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે અને મિત્રો બેરોજગારીના કારણે જ ગરીબી વધે છે તેમ પણ આપણે કહી શકીએ છીએ. આ પડકારરૂપ સમસ્યાની અસર મિત્રો યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે. જેવી કે તેઓના શિક્ષણ વિશેના રસરૂચિમાં અભિગમમાં ઘટાડો થવો, સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર મિત્રો વિપરીત અસર પડવી, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગારી ન મળવાને કારણે મિત્રો હતાશામાં ધકેલાઈ જવું, ઘણા લોકો મિત્રો રોજગારી ન મળવાને કારણે હતાશામાં ઢકેલાય છે, નિરાશ થઈ જાય છે. મિત્રો જો લાંબા સમય સુધી મિત્રો તેઓ બેકાર રહે તો તે યુવાનો અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિઓમાં સાથે જોડાઈ જાય છે, જેમ કે માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો કરવા, ચોરી લૂંટફાટ જેવી મિત્રો ખંડણી વસૂલી જેવા ગુનાહિત કૃત્યો કરવા લાગે છે રોજગારી ન મળવાના કારણે. મિત્રો વર્ગભેદ સર્જાય છે, જીવનધોરણ કથળે છે. બેકારી સાથે મિત્રો ભાવવૃદ્ધિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી બને છે.
અને આમ બેરોજગારીની અસર મિત્રો વ્યક્તિ કુટુંબ તેમજ અર્થતંત્ર પર અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘાતક પૂરવાર થઈ છે। બેરોજગારી ઘટાડવાની સરકારી યોજના અને કાર્યક્રમોનો આગળ આપણે ગરીબી નિવારણ કાર્યક્રમોમાં અભ્યાસ કર્યો છે, તેનું આપણે ફરીથી સ્મરણ કરી લઈશું કે કરી લેવું તે મિત્રો આપણે સિવાયના સરકારે લીધેલા કેટલાક અસરકારક ઉપાયો નીચે મુજબ છે। મિત્રો ગરીબી નિવારણના કાર્યક્રમો છે તેની આપણે ભાગ એકમાં ચર્ચા કરેલ છે, તેથી તે વિડીયો તમારે જોઈ લેવો ફરીથી ન જોયો હોય તો। તે માટે આપણે મિત્રો ફરીથી આપણે ચર્ચા નહીં કરવી અહીંથી, અને આપણે જે સરકારે લીધેલા કેટલાક અસરકારક ઉપાયો છે બેરોજગારી નિવારણ માટે તેના વિશે આપણે ચર્ચા કરીએ। ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા અને મિત્રો જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવાનું, એટલે કે મિત્રો આ બંને ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધારવું, રોજગારીની તકોમાં વધારો કરવો અને અર્થતંત્રમાં કૃષિ સહિતના મિત્રો નાના અને ગૃહ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા, રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ। અને મિત્રો સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજના દ્વારા આર્થિક સહાય શિક્ષણ તાલીમના કેન્દ્રો શરૂ કર્યા છે, એટલે કે મિત્રો અનેક તાલીમના કેન્દ્રો પર શરૂ કર્યા છે। ત્યારબાદ છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના એકમો અને લઘુ ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હાથશાળ અને હસ્તકલા કારીગરીને લગતા મિત્રો હુનર ઉદ્યોગોનો વિકાસ હાથ ધરવો, તેઓને મિત્રો પ્રોત્સાહન આપવું। ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે મિત્રો ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવી, મિત્રો એકથી વધુ વખત પાક લઈ શકાય, નવી જમીન ખેડાણ હેઠળ લાવી, પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી અને મિત્રો ચેકડેમ, જે જળાશયો, નહેરો, ટ્યુબવેલ બંધો, સડકોના બાંધકામ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા મિત્રો ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ, મરઘા બટકા, પછી મિત્રો મત્સ્યઉર છે, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણના કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણથી મિત્રો વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે, એ મુજબ મિત્રો આપણે રોજગારી રક્ષી આયોજન કરવું જોઈએ। ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તારવી જોઈએ જેથી તેઓના ત્યાં જ મિત્રો પૂરતી આવક અને રોજગારી પ્રમાણસર મળી રહે, તો તેઓ મિત્રો શહેર તરફ સ્થળાંતર ઘટાડી શકાય છે અને શહેરમાં રહેતા લોકોને મિત્રો આપણે રોજગારી આપી શકીએ, તેવી રીતે આપણે રોજગારી પૂરી પાડવી જોઈએ। અને રોજગારીની માંગ પર આપણે દબાણ ઘટાડી શકાય કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રીય ખાતર આધારિત ખેતી, સૂકી ખેતી અને બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજી ફળોની ખેતી આવી ખેતી કરી મિત્રો તેને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ આવી ખેતી કરનારાઓને। ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસ ટકાવી રાખવા માટે તેમના આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ વીમો, ઇન્ટરનેશનલ સંદેશા વ્યવહાર, મોટસોખની સવલતો વધારો, જેમાં વધારો કરવો મિત્રો, અને જળસંચયની પ્રવૃત્તિઓ, આ બધી પ્રવૃત્તિમાં મિત્રો આપણે વધારો કરી શકીએ છીએ। સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપીને મિત્રો રોજગારીમૂલક કાર્યક્રમ અપનાવીને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહ્યો છે। ત્યારબાદ છે મિત્રો શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારોમાં ઘટાડો કરવા માટે આપણે તેઓમાં કૌશલ્યોનો વિકાસ કરવો, તેઓની અંદર મિત્રો જે કૌશલ્યો હોય તેનો વિકાસ કરવો જોઈએ, શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી જોઈએ, કુશળ કારીગરો પેદા થાય તેવી મિત્રો આપણે વ્યવસાયલક્ષી અને તકનીકી શિક્ષણ નીતિ અપનાવવી જોઈએ। શાળા કોલેજોમાં અભ્યાસક્રમો ત્યાંના મિત્રો સ્થાનિક ઉદ્યોગોને જરૂરિયાતને સંતોષી શકે તેવા રાખવા, યુવા રોજગારોને આપણે શિક્ષણ અને તાલીમ આપીને મિત્રો તેઓમાં વિશિષ્ટ કૌશલ્યોનો વધારો કરીને ઉત્પાદકતાની જે સાથે ગુણવત્તા વધે, રોજગારી વધે, વધુ આવક મળે અને જીવન સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ મિત્રો થવા જોઈએ। અને કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવીને યોગ્ય સક્ષમ બનાવીને મિત્રો સ્વરોજગારી મેળવી શકે અને વૈશ્વિક દેશોની શ્રમ શક્તિના તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમકક્ષ ઊભો રહીને મિત્રો ઊભો રહી શકે એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવો જોઈએ। ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા યુવા રોજગારોને મિત્રો ઔદ્યોગિક વિકાસની સાથે તુલનામાં તેમના મિત્રો જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે મિત્રો તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા
કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ટેકનિકલ સંસ્થાઓ, કોલેજ, યુનિવર્સિટીઓ મિત્રો જે સ્થાપનાઓનો દેશભરમાં કરીને મિત્રો તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને આપણે શાળા કોલેજોમાં અદ્યતન કાર્યક્રમ અભ્યાસક્રમો વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ દ્વારા આપણે રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનવાના પ્રયત્નો કર્યા છે. હાલમાં દરેક રાજ્યોમાં મિત્રો IIT અને IIM જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો શ્રમ શક્તિના આયોજનના ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા. કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, શેર સ્ટોક માર્કેટિંગ વગેરે નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે મિત્રો. જે બધા મિત્રો ખાનગી ક્ષેત્રો છે આ બધા ક્ષેત્રોમાં રોજગારીની તકો રહેલી છે મિત્રો. તેથી આ ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં દાખલ કરવા જોઈએ મિત્રો કરવામાં આવ્યા છે. અને તે હેઠળ મિત્રો તેઓને માહિતી આપવામાં આવે છે, આ બધી ક્ષેત્રોની માહિતી આપવામાં આવે છે મિત્રો. શ્રમશક્તિની માંગને અનુરૂપ મિત્રો યુવાનો શિક્ષણ પ્રાપ્તિની અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે મિત્રો ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પરના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે મિત્રો. ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ મિત્રો ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની મિત્રો તાલીમ આપીને કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે. નવા ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટે મિત્રો ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવે છે મિત્રો. નવા ઉદ્યોગ સાહસિકો માટે, એન્ટરપ્રિન્યોર માટે મિત્રો જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે તેના થકી મિત્રો લોન આપવામાં આવે છે સસ્તા દરે. ત્યારબાદ મિત્રો સ્થાનિક ઉદ્યોગોની સાથે રહીને તાલીમ સંસ્થાઓનો સહકાર પરસ્પરના સંકલન દ્વારા શક્ય બન્યું છે. અને મિત્રો તેથી સ્થાનિક જરૂરિયાતોથી માંગ મુજબ શ્રમનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની નવી તકોનું સર્જન કરી વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા રોજગારીને પોષે તે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં મિત્રો અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું મિત્રો વાતાવરણ સર્જાવવું જોઈએ અને યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ. ઉદ્યોગો સંબંધી વિકાસ સાધવા નવી રોજગારી તકોનું આપણે સર્જન થાય તે માટે મિત્રો નવા વ્યાપાર ઉદ્યોગોની શરૂઆત થાય તેમ આવશ્યક છે. એટલે કે નવા વ્યાપાર મિત્રો શરૂ થાય તો જ રોજગારી મળે છે. તે માટે યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તેઓ મિત્રો ઉદ્યોગ કરવા માટે ઉદ્યોગ ક્ષેત્રે પ્રેરાય. કુશળતા અને સંગઠન શક્તિ સાથે મૂડી રોકાણ જરૂરી છે. સરકારશ્રી દ્વારા ઓછા મૂડી રોકાણથી પ્રારંભિક ઓછા માર્જિન સાથે યંત્રો, કાચો માલ, ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજદરે ધિરાણ સવલતો, વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા મિત્રો સ્વરોજગારીની તકોને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં ભર્યા છે. અને મિત્રો ધંધો કરવા માટે ચલાવવા માટે જે ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય અને સહાયતા આપવાનું કાર્ય સરકારી પ્રયત્નો થકી થયું છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ, આર્થિક સહાય, સસ્તી સરળ લોનની સુવિધાઓ અને સ્થાનિક વેપારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓના પ્રયાસો થકી મહિલાઓને મિત્રો ગૃહ ઉદ્યોગો સ્થાપીને સ્વરોજગારી પૂરી પાડી શકાય છે અને મિત્રો પાડી જે કરવામાં આવે છે આ સ્વરોજગારી પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ રોજગાર વિનિમય કેન્દ્રો જે રોજગારીની શોધ રોજગારી શોધતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત કુશળ અર્ધકુશળ યુવાનોના કામ કરવા માગતા હોય મિત્રો
માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય છે. અને આ સંસ્થા મિત્રો શિક્ષિત બેકારોની નોંધણી કામની જગ્યા પ્રકાર વિશે વિશ્વસનીય માહિતી આપે છે. કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન આપે છે. આ કેન્દ્રો રોજગાર અને કારકિર્દી જેવા મેગેઝિન અને સામાયિક દ્વારા મિત્રો રોજગારી પૂરતી માહિતી આપે છે. મોડેલ કેરિયર સેન્ટર જે દ્વારા તથા હેલ્પલાઇન નંબર અહીં તમે જુઓ છો મિત્રો દ્વારા લોકોને જરૂરી માહિતી, સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળા યોજીને મિત્રો જેવી મફત સેવા આપે છે. અને ડિસેમ્બર 2015 સુધીમાં મિત્રો દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો છે, જે આપણે રોજગાર કચેરી કહેવામાં આવે છે મિત્રો, તે 947 છે 2015 મુજબ, જેમાં ડિસેમ્બર 2013માં મિત્રો 468.23 લાખ બેરોજગારો દેશમાં અને ગુજરાતમાં 8.30 લાખ બેરોજગારો નોંધાયા હતા મિત્રો. ત્યારબાદ વિશ્વ શ્રમ બજાર વિશે ચર્ચા કરીએ. મિત્રો વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે, તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, વેપાર ધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય છે. અને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે મિત્રો શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીના નિશોધમાં મિત્રો બુદ્ધિધનનું બહિર્ગમન અને બ્રેન ડ્રેઇન એ મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે. સામાજિક મોભો વધારતું આ એક એટલે કે મિત્રો આપણા દેશમાંથી બીજા દેશમાં શ્રમ અર્થે લોકો જાય, રોજગારી પ્રાપ્ત કરવા માટે લોકો અહીંથી મિત્રો સ્થળાંતર કરે, વિદેશોમાં મિત્રો રહે અને ત્યાં રોજગારી મેળવે, તેને આપણે સ્થળાંતર કહી શકીએ મિત્રો, જે રોજગારી મેળવવા માટે થતું હોય છે આ પ્રકારનું સ્થળાંતર મિત્રો. બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ, તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવાને ત્યાં મિત્રો સ્થાયી થવાના વધતા વલણના કારણે આપણા દેશમાં મિત્રો બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. એટલે કે મિત્રો બુદ્ધિ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓ, ટેકનિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ બીજા દેશમાં જાય છે અને ત્યાં રોજગારી મેળવે છે અને સ્થાયી રહે થઈ જાય છે, એટલે કે ત્યાંની નાગરિકતા મેળવી લે છે મિત્રો. તેથી આપણા દેશમાં મિત્રો તેથી બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓની ખોટ દર્શાય છે, આપણા દેશમાં તેનું પ્રમાણ ઘટવા લાગે છે મિત્રો. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. અત્યાધુનિક કુશળ અને માહિતી ટેકનિક, સંદેશાવ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કમ્પ્યુટર શાસ્ત્રી, ડાક્ટરી અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને મિત્રો કુશળતા પ્રાપ્ત કરનારની માંગ વધી છે. એટલે કે મિત્રો કુશળ વ્યક્તિઓની માંગ વધી છે. કમ્પ્યુટર ક્ષેત્રે જ્ઞાન ધરાવતું અને ટેકનોલોજીકલ જ્ઞાન ધરાવતા વ્યક્તિની મિત્રો માંગ વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની મિત્રો તાલીમ પામેલ કુશળ અને શ્રમિક તજજ્ઞોની ભરતી કરે છે મિત્રો, આવા લોકોને રોજગારી આપે છે. અનેક દેશો તેમને આકર્ષક લોભામણી યુક્તિ, પ્રયુક્તિ અને રીતરસમો અપનાવે છે. ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે મિત્રો પોતાના જરૂરી હોય તેવી આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે મોકલે છે, જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે મિત્રો. જેમ કે આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે મિત્રો, તેઓ અહીંથી વિદેશમાં મિત્રો રોજગારી મેળવવા જાય છે રોજગારી, તેથી તેઓને મિત્રો વિદેશી ચલણ પ્રાપ્ત થાય છે અને તે અહીં આવે છે આપણા દેશમાં આવે છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે વિદેશી હુંડિયામણનો આપણે સમસ્યા કંઈક અંશે મિત્રો હળવી બને છે. મિત્રો અહીં ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટર મિત્રો આપણે બે ભાગમાં વેચ્યું હતું, જો તેથી આપણે બે વિડીયો ચેપ્ટરના હશે, એક પાર્ટ વન હશે અને એક પાર્ટ ટુ. તેથી તમે મિત્રો ભાગ એકના જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે છે, તમે જઈને જોઈ શકો છો. અને આગળ મિત્રો આપણે ધોરણ 6 થી લઈને 9 સુધીના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના બંને સત્રોના આ પ્રકારના બધા પાઠના આપણે બધા ચેપ્ટરના વિડીયો બનાવેલ છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તમે જઈને જોઈ શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલ છે, તમે જઈને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો.